नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय कॉम्प्यूटर ज्यां पहलो पाठ छे इंटरनेट अने ईमेल। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे वर्ल्ड वाइड वेब URL એટલે કે યુનિવર્સલ રિસોર્સ લોકેટર, ડોમેન નેમના પ્રકાર અને WWW ની કામગીરી વિશે આપણે શીખી ગયા। આજે આપણે શીખીશું ઇન્ટરનેટ એક્સપ્લોરર કે જે એક વેબ બ્રાઉઝર છે, એને કઈ રીતે ઓપન કરી શકાય, ત્યાર પછી એના વિવિધ ભાગો વિશે પરિચય મેળવીશું અને એના ઉપર કાર્ય કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જોઈશું કે ઇન્ટરનેટ એક્સપ્લોરર એ ઓપન કઈ રીતે કરી શકાય છે। ઇન્ટરનેટ એક્સપ્લોરરને ઓપન કરવા માટે તમારે સ્ટાર્ટ બટનની મદદ લેવી પડશે। સૌપ્રથમ જોઈએ કે સ્ટાર્ટ બટન ક્યાં આવેલું છે। તો ડેસ્કટોપના આ ભાગની નીચે તમે એક આડી પટ્ટી જોઈ શકશો કે જેને કહેવાય છે ટાસ્ક બાર। આ ટાસ્ક બાર ઉપર ડાબી તરફ ખૂણામાં સ્ટાર્ટ બટન આવેલું છે। આ છે સ્ટાર્ટ બટન। આપણે સ્ટાર્ટ બટન પર એકવાર ક્લિક કરીએ। સ્ટાર્ટ બટન પર ક્લિક કર્યા બાદ એક મેનુ ખુલે છે જેને સ્ટાર્ટ મેનુ કહેવાય છે। એમાં આપણે જોવાનો પ્રયત્ન કરશું કે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો આઇકન અને નામ જોવા મળે છે તો નહીં। તો આપણે ઓલ પ્રોગ્રામ્સ ઉપર ક્લિક કરીશું। ઓલ પ્રોગ્રામ્સ ઉપર ક્લિક કર્યા બાદ આપણે ત્યાં ઇન્ટરનેટ એક્સપ્લોરરનો સ્પેલિંગ શોધશું અને એનો આઇકન જોવાનો પ્રયત્ન કરશું। હા, તો અહીં મળી ગયું છે આપણને ઇન્ટરનેટ એક્સપ્લોરર, જેનો સ્પેલિંગ છે INTERNET, ત્યાર પછી સ્પેસ EXPLORER, ઇન્ટરનેટ એક્સપ્લોરર, અને એનો આઇકન પણ તમે અહીં જોઈ શકો છો। એના પર એકવાર ક્લિક કરીએ। ક્લિક કર્યા બાદ આપણે જોયું કે મિત્રો, આપણું ઇન્ટરનેટ એક્સપ્લોરર વેબ બ્રાઉઝર એ ખુલી ગયું છે અને આપણે એના વિવિધ ભાગોને જોઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરને ઓપન કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે જોઈએ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર પર ક્લિક કર્યા બાદ જ્યારે ઇન્ટરનેટ એક્સપ્લોરરની વિન્ડો ખુલે છે ત્યારે બ્રાઉઝર એની મેળે ડિફોલ્ટ હોમ પેજ https://google.com સાથે જોડાય છે। હવે આ કેવી રીતે શક્ય બન્યું? તો કે અગાઉથી જ ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરના ડિફોલ્ટ હોમ પેજ તરીકે ગૂગલની વેબસાઇટને જોડી દેવામાં આવી છે કે જેથી કરીને જ્યારે પણ એક્સપ્લોરરની વિન્ડો ખુલે ત્યારે સૌ પ્રથમ આપણે સીધે સીધું ગૂગલની વેબસાઇટ જોઈ શકીએ। એટલે કે ગૂગલની વેબસાઇટને હોમ પેજ તરીકે ઇન્ટરનેટ એક્સપ્લોરર સાથે જોડી દેવામાં આવી છે। તો બ્રાઉઝરની અંદર ડિફોલ્ટ હોમ પેજ તરીકે, એટલે કે અગાઉથી જોડેલા હોમ પેજ તરીકે જે વેબસાઇટને સિલેક્ટ કરેલી હશે એ વેબસાઇટ ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલતાની સાથે આપણને જોવા મળશે, બરાબર? તો અત્યારે હોમપેજ તરીકે કઈ વેબસાઇટ સિલેક્ટ કરેલી છે? તો કે ગૂગલની વેબસાઇટ, જેનું આપણે URL જોઈ શકીએ છીએ https://www.google.co.in, બરાબર? તો આવી રીતે આપણને હોમપેજ સૌપ્રથમ જોવા મળ્યું છે। ત્યાર પછી આપણે જોઈએ કે અલગ કોમ્પ્યુટરમાં ડિફોલ્ટ હોમપેજ અલગ હોઈ શકે છે, તમારી પસંદ પ્રમાણે તમે ડિફોલ્ટ હોમપેજ તમે બદલી શકો છો। તો દાખલા તરીકે તમને ગૂગલની વેબસાઇટની જગ્યાએ અને કોઈ પણ વેબસાઇટ જો જોવા મળતી હોય એક્સપ્લોરર ખોલ્યા બાદ, તો તમે હોમપેજ તરીકે જે વેબસાઇટને રાખવા માગતા હો સેટિંગ બટનમાં જઈને તમે એ સેટિંગ્સ ચેન્જ કરી શકો છો અને હોમપેજ તરીકે તમે જે વેબસાઇટ રાખવા ઈચ્છતા હો એ વેબસાઇટ તમે સિલેક્ટ પણ કરી શકો છો। પછીથી તમે જ્યારે પણ ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલશો ત્યારે એ હોમપેજ તરીકે તમને જે તે વેબસાઇટ જોવા મળશે। હવે આગળ પરિચય મેળવીએ ઇન્ટરનેટ એક્સપ્લોરરના વિવિધ ભાગોનો। તો અહીં સૌથી ઉપરનો જે ભાગ છે એને ટાઇટલ બાર કહેવાય। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે, હું જે સ્ક્રીન રેકોર્ડરનો ઉપયોગ કરી રહ્યો છું, બેન્ડીકેમ સ્ક્રીન રેકોર્ડરનો, એનું નામ તમને જોવા મળી રહ્યું છે, પરંતુ એ ટાઇટલ બારમાં એનો સમાવેશ થતો નથી, બરાબર? કેમ? કારણ કે તે એક્સપ્લોરર વિન્ડોનો ભાગ નથી, પણ જે તે સ્ક્રીન રેકોર્ડરનો ઉપયોગ કરી રહ્યો છું તો તેનો લોગો અથવા તો જે વિગત છે એ ઉપર શો કરી રહ્યું છે, બરાબર? ત્યાર પછી એની નીચે આવે છે એડ્રેસ બાર અને એની બાજુમાં સર્ચ બોક્સ। સૌથી પહેલાં વાત કરીએ આપણે એડ્રેસ બારની। એડ્રેસ બારનો શું કાર્ય હોય? તો કે આપણે જે કોઈ વેબસાઇટની મુલાકાત લેવા માગતા હોઈએ એ વેબસાઇટનું વેબ એડ્રેસ એટલે કે URL, યુનિવર્સલ રિસોર્સ લોકેટર, એ એડ્રેસ આપણે અહીં ટાઈપ કરવાનું રહે છે અને જે વેબસાઇટનું URL આપણે ટાઈપ કરીશું એ વેબસાઇટ એક્સપ્લોરર આપણી સમક્ષ રજૂ કરશે।
त्यार पछी सर्च बॉक्स नो उपयोग छे कि आपणे कई पण सर्च करवू होय तो सीधे सीधो आपणे अहीं टाइप करीने सर्च करी शकीए छे। जे विगत आपणे टाइप करीए छे एने कीवर्ड्स कहेवाय। दाखला तरीके मारे कोई रंगोळीनी डिझाइन सर्च करवी होय सरस मजानी, तो हूँ अहीं टाइप करीश कलरफुल रंगोली। तो अहीं आ जे कलरफुल रंगोली लखेलू छे एने कीवर्ड्स कहेवाय। विद्यार्थी मित्रों शुं कहेवाय ने? कीवर्ड्स। आपणे जे कोई कीवर्ड्स अहीं आपीशुं एना विशेनी विगतो आपणने वेब ब्राउजर दर्शावशे। अहीं वेब ब्राउजर क्यूँ यूज करी रह्या छीए आपणे? इंटरनेट एक्सप्लोरर। विद्यार्थी मित्रों सर्च बॉक्स विषे तमने सारी रीते खबर पड़ी ज गई हशे। हवे आपणे आगळ जोईए। सर्च बॉक्स अने एड्रेस बार नी नीचेना भाग में अहीं एक्टिव बार आपेलो छे। आ भाग ने एक्टिव बार कहेवाय छे। एक्टिव बार एटले शुं? के हाल में जे वेबसाइट आपणी समक्ष खुलेली छे ए वेबसाइट एक टैब स्वरूपे आपणने जोवा मळशे। अहीं ऊपरना भाग में अहीं आ वेबसाइट आ टैब उपर जे वेबसाइट खुलेली छे गूगल छे। ए एक्टिव बार उपर लखेला लखाणथी आपणने ख्याल आवी जाय छे के आ टैब उपर गूगल नी वेबसाइट ओपन करवामां आवेली छे। वधु स्पष्ट समझावा माटे हूँ एक नवी टैब ओपन करीने एनी अंदर बीजी वेबसाइट खोलीश अने सारी रीते समझ आपू छूं। हूँ एक वेबसाइट शुरू करू छूं yahoo.com। હવે તમે જોઈ શકો છો કે નવી ટેબ ઉપર જે વેબસાઇટ ખુલેલી છે એ યાહુની વેબસાઇટ છે। તમે અહીંથી જોઈ શકો છો કે આ ટેબ ગૂગલની વેબસાઇટ માટેનું છે અને આ ટેબ છે એ યાહુની વેબસાઇટ માટેનું છે। હવે એક્ટિવ બાર શા માટે કહેવામાં આવે છે તમે હવે સ્પષ્ટ રીતે સમજી શકશો કે હાલમાં આપણી સમક્ષ જે વેબ પેજ ઓપન છે, જે વેબસાઇટ ઓપન છે એની ટેબ આપણને અહીં હાઇલાઇટ થયેલી કે એટલે સ્પષ્ટ જુઓ व्हाइट बेकग्राउंड नी अंदर जोवा मळे छे, जे आपणने जणावे छे के आ टेब अत्यारे एक्टिव छे। गूगल नी वेबसाइट पण आपणे एक टेब उपर खोली राखी छे पण ते अत्यारे आपणी समक्ष नथी, आपणी सामे नथी, एटला माटे एनु जे टेब छे ए तमने हाइलाइट थयेलुं जोवा मळतुं नथी, ते से झाखू जोवा मळे छे। हवे मानी लो के हुं गूगल नी वेबसाइट वाळुं टेब एक्टिव करुं छुं क्लिक करीने, तो त्यारे जोशो के हालमां हवे આપણી સમક્ષ ગૂગલની વેબસાઇટ વાળું પેજ ઓપન છે। તો એક્ટિવ ટેબ કઈ છે? તો કે આ પહેલી પ્રથમ એ એક્ટિવ છે। કેમ? તો કે એ હાઇલાઇટ થયેલી આપણને જોવા મળી રહી છે। યાહુની વેબસાઇટ આપણી સમક્ષ અત્યારે નથી, સામે નથી, એટલા માટે તે ઇનએક્ટિવ બતાવે છે, એટલે કે એ સે ઝાંખી આપણને બતાવી રહી છે, બરાબર। તો આ છે એક્ટિવ બારનો ઉપયોગ કે જે ઘણી બધી ટેબ તમે ઓપન કરી હોય, અલગ અલગ વેબસાઇટ એમાં શરૂ કરી હોય, તો એમાંથી કયું ટેબ કઈ વેબસાઇટનું છે સીધું તમે જે તે ટેબ ઉપર ક્લિક કરીને જે તે વેબસાઇટને તમે તમારી સમક્ષ લાવી શકો છો। તો આ છે એક્ટિવ બારનું કામ। ત્યાર પછી આગળ જોઈએ, એની નીચે મેનુ બાર આવે છે। આ ભાગને મેનુ બાર કહેવાય છે, જ્યાં જુદા જુદા મેનુ આવેલા છે। કયા કયા મેનુ આવેલા છે જોઈ લઈએ। પહેલું છે ફાઇલ મેનુ, બીજું છે એડિટ મેનુ, ત્રીજું વ્યૂ, ચોથું ફેવરેટ્સ, પાંચમું છે ટૂલ્સ અને છઠ્ઠું છે હેલ્પ, બરાબર। તો આટલા મેનુ આવેલા છે। મુખ્યત્વે આપણે ફાઇલ મેનુનો ઉપયોગ કરવાનો રહેશે, જે આપણે વિવિધ ફાઇલો ઓપનની મદદથી ઓપન કરી શકીશું, બરાબર। ત્યાર પછી નવી ટેબ ઓપન કરવા માટે, બરાબર। ત્યાર પછી ડુપ્લિકેટ ટેબ, એટલે કે સેમ જે ટેબ ખુલ્લી છે એ જ વેબસાઇટવાળી બીજી ટેબ ઓપન કરવી હોય તો ડુપ્લિકેટ ટેબ, ત્યાર પછી ન્યૂ વિન્ડો, ત્યાર પછી ન્યૂ સેશન, સેવ એઝ, ક્લોઝ ટેબ, પેજ સેટઅપ, પ્રિન્ટ, પ્રિન્ટ પ્રિવ્યૂ, સેન્ડ, ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ, પ્રોપર્ટીઝ અને એક્ઝિટ, આવા વિવિધ ઓપ્શન્સ આપણને ફાઇલ મેનુમાં મળી જાય છે, જ્યાં એડિટ મેનુની અંદર કટ, કોપી, પેસ્ટ, સિલેક્ટ ઓલ, ફાઇન્ડ ઓન ધીસ પેજ વગેરે ઓપ્શન મળે છે। મિત્રો આ ફાઇન્ડ ઓન ધીસ પેજ તમે પહેલી વાર જોઈ રહ્યા છો ઓપ્શન, એનું કામ શું છે? તો કે આપેલ વેબસાઇટની અંદર તમે કોઈ ચોક્કસ કીવર્ડ આપી કોઈ ચોક્કસ શબ્દ શોધવા માગતા હો તો એના માટે ફાઇન્ડ ઓન ધીસ પેજનો તમારે ઉપયોગ કરવાનો રહે છે। તો ચાલો, આ થયું મેનુ બાર, જ્યાં વિવિધ મેનુઓ આવેલા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે મેનુઓ જોઈ ગયા। હવે આપણે આગળ જોઈએ, મેનુ બારની નીચેના ભાગમાં આવે છે વિવિધ બાર, બરાબર। આ બે વિભાગ છે, એ જુદા જુદા બાર બતાવે છે। કયા કયા બાર છે જોઈ લઈએ। એક છે કમાન્ડ બાર અને બીજું છે ફેવરેટ્સ બાર। આ થયું ફેવરેટ બાર અને આ છે કમાન્ડ્સ બાર,
विविध कार्य करवा माटे आपणे केटला कमांड्स आपवा पड़ता होय छे। दाखला तरीके तमारे जो होम पेज पर जवुं होय तो अहींया होम कमांड छे, त्यार पछी प्रिंट लेवी होय तो प्रिंट कमांड छे। तो आवा जुदा जुदा कमांड धरावतो होवाथी आने कमांड्स बार कहेवाय छे। અને આ છે ફેવરેટ બાર। ત્યાર પછી આગળ જોઈએ, એની નીચે અહીં સામે જે ભાગ આવ્યો છે એ ભાગ એ છે તમારી સ્ક્રીન, અને સ્ક્રીનમાં જે ભાગમાં તમને વેબસાઇટ દેખાય છે એ તમારો મુખ્ય ભાગ છે, કે ત્યાં તમે વેબસાઇટ જોઈ શકશો, એના વિવિધ ઓપ્શન્સનો ઉપયોગ કરી શકશો। દાખલા તરીકે મેલ કરવો હોય તો મેલના ઓપ્શન પર ક્લિક કરીને તમે મેલ કરી શકો છો, મેળવી શકો છો, વિવિધ ન્યૂઝ વગેરે જોઈ શકો છો, બરાબર। તો આપણી સમક્ષ આવેલી વેબસાઇટને ઓપરેટ કરવા માટેનો આ ભાગ છે। એની નીચે આવે છે સ્ટેટસ બાર। આ સ્ટેટસ બાર છે એ જે તે પ્રોગ્રામનો હાલનું સ્ટેટસ દર્શાવે છે, એટલે કે અત્યારે જે પ્રોગ્રામ ખોલેલો છે એ છે આપણો ઇન્ટરનેટ એક્સપ્લોરર, તો હાલનું સ્ટેટસ અહીં દર્શાવે છે। અને મિત્રો, ચોપડીની અંદર દર્શાવ્યું છે વચ્ચે એક ભાગ છે કનેક્ટિવિટી આઇકન। કનેક્ટિવિટી આઇકન અહીં આપણને જોવા મળતો નથી, બરાબર, કારણ કે આ ઇન્ટરનેટ એક્સપ્લોરરનું અપડેટેડ વર્ઝન છે, એટલે કે નવું વર્ઝન છે। ચોપડીમાં જે ફોટો આપ્યો છે એ જૂના વર્ઝનનો હોઈ શકે છે, બરાબર। તો આપણે અહીં જોઈ શકીશું કે ચોપડીમાં આપેલ છે ઝૂમનું લેવલ ખૂણામાં આપ્યું છે જમણી તરફ, એ ઝૂમનું લેવલ આપણે અહીં જોઈ શકીએ છીએ, જેને વધારી અને ઘટાડી પણ શકાય છે। ચેન્જ ઝૂમ લેવલ એટલે કે આ એક એરો બટન છે, બરાબર, અહીં બાજુમાં એક એરો બટન આપેલો છે 100% બાજુમાં, એના ઉપર ક્લિક કરીએ તો આપણે ઝૂમને વધારી પણ શકીએ છીએ અને ઘટાડી પણ શકીએ છીએ। તો આ થયો વિન્ડોનો સામાન્ય પરિચય। હવે ચોપડી મુજબ જે શબ્દોમાં વર્ણન કરેલું છે તે આધારે આપણે ફરીથી જોઈ લઈએ। સૌથી પહેલાં વાત કરીએ ટાઇટલ બારની, તો ટાઇટલ બાર એ જે તે પ્રોગ્રામનું ટાઇટલ બાર હોય, બરાબર, એ આ સૌથી ઉપરનો ભાગ એટલે કે આ જે બ્લુ પટ્ટી છે એ ટાઇટલ બાર તરીકે ઓળખાય છે। તમે હાલમાં અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોમાં અત્યારે ટાઇટલ બારના ભાગમાં તમને એક બેન્ડીકેમ લખેલું જોવા મળી રહ્યું છે લખાણ। મિત્રો, એ ટાઇટલ બારનો ભાગ નથી, જે સ્ક્રીન રેકોર્ડરનો ઉપયોગ કરીને હું તમને ભણાવી રહ્યો છું એ સ્ક્રીન રેકોર્ડરનું નામ અહીં દર્શાવી રહ્યું છે। બાકી ટાઇટલ બાર જે પાછળ બ્લુ કલરની આખી પટ્ટી દેખાઈ રહી છે એને ટાઇટલ બાર કહેવાય। ટાઇટલ બાર પર જમણી તરફ તમને ત્રણ કંટ્રોલ બટન્સ જોવા મળશે, જ્યાં પહેલું છે મિનિમાઇઝ, બીજું છે રિસ્ટોર ડાઉન અને ત્રીજું ક્લોઝ, બરાબર। હવે મિનિમાઇઝ બટનનો ઉપયોગ જોઈએ। મિનિમાઇઝ બટન ઉપર ક્લિક કરવાથી આ છે મિનિમાઇઝ બટન, જે બાદબાકીની નિશાનીવાળું દેખાઈ રહ્યું છે એ છે મિનિમાઇઝ બટન। મિનિમાઇઝ બટન ઉપર ક્લિક કરવાથી વિન્ડો સ્ક્રીન પરથી અદૃશ્ય થઈ જાય છે। આપણે એકવાર ક્લિક કરીએ, વિન્ડો સ્ક્રીન પરથી અદૃશ્ય થઈ ગઈ, બરાબર। હવે મિનિમાઇઝ બટન પર ક્લિક કરવાથી વિન્ડો અદૃશ્ય થાય છે, પરંતુ તે બંધ થતી નથી, કારણ કે ટાસ્ક બાર ઉપર જે તે પ્રોગ્રામના આઇકન બટન સાથે એ વિન્ડો તમને ટાસ્ક બાર ઉપર જોવા મળે છે। અહીંથી હું ક્લિક કરીને ફરીથી એ વિન્ડોને એક્ટિવ કરી લઉં છું। આ થઈ ગઈ એ વિન્ડો એક્ટિવ, બરાબર। તો બંધ થઈ નહોતી, પરંતુ ખાલી એ સ્ક્રીન ઉપરથી અદૃશ્ય થઈને એક બટન સ્વરૂપે ટાસ્ક બાર ઉપર આવી ગઈ હતી। તો મિનિમાઇઝ બટનનો ઉપયોગ શું છે? વિન્ડોને મિનિમાઇઝ કરવા માટે, બરાબર। ત્યાર પછી મિત્રો, આપણે બાજુનું બટન જોઈએ। બાજુના બટનનું નામ છે રિસ્ટોર ડાઉન। શું નામ છે? રિસ્ટોર ડાઉન। રિસ્ટોર ડાઉન બટનનો ઉપયોગ છે કે વિન્ડોને નાની બનાવવા માટે। એટલે શું થશે? અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઇન્ટરનેટ એક્સપ્લોરરની જે વિન્ડો છે પૂરેપૂરી સ્ક્રીનમાં સમાયેલી છે, બરાબર। હવે એને નાની કરવી હોય તો આપણે કયા બટન પર ક્લિક કરવું જોઈએ? રિસ્ટોર ડાઉન બટન ઉપર આ ક્લિક કર્યું અને તરત વિન્ડો નાની થઈ ગઈ, બરાબર। પણ જોજો તમે કે વિન્ડો નાની થયા બાદ એમાં જે કંટ્રોલ બટનમાં વચ્ચેનું બટન છે એ હવે મેક્સિમાઇઝમાં ફેરવાઈ ગયું છે, બરાબર। જ્યારે વિન્ડો ફૂલ સ્ક્રીનમાં હતી ત્યારે વિન્ડો મોટી હતી, બરાબર, ત્યારે વચ્ચેનું બટન વિન્ડોને નાની કરવા માટેનું હતું, એટલે કે રિસ્ટોર ડાઉન બટન હતું। પણ હવે વિન્ડો નાની થઈ ગયા પછી હવે વિન્ડોને આપણે એના મૂળ કદમાં પાછી ફેરવવાની જરૂર પડશે, તો એના માટે વચ્ચેનું બટન છે મેક્સિમાઇઝ। કયું બટન છે? મેક્સિમાઇઝ। તો મેક્સિમાઇઝ બટન ઉપર એકવાર ક્લિક કરીએ તો વિન્ડો તેના મૂળ કદમાં પાછી આવી ગઈ છે। મૂળ કદ એટલે શું? કે કોઈ પણ વિન્ડો ખુલે તો તેનું મૂળ કદ હોય છે ફૂલ સ્ક્રીન, એટલે કે પૂરેપૂરી સ્ક્રીનમાં સમાઈ જાય એનું મૂળ કદ કહેવાય, બરાબર। તો વિન્ડોને મૂળ કદમાં પાછી જોવા માટે
मूळ साइज़ में फरी जोवा माटे मैक्सिमाइज बटन नो उपयोग थाय छे। आ कर्युं रिस्टोर डाउन एटले विंडो नानी थई अने आ मैक्सिमाइज बटन पर क्लिक करूँ छूँ तो विंडो फरी तेना मूळ कदमा मूळ साइज़ में पाछी आवी जाय छे। त्यार पछी छेल्लू बटन छे क्लोज बटन। क्लोज बटन थी तो तमे सारी रीते परिचित छो बराबर। क्लोज बटन नो उपयोग शुं छे, विंडो ने बंद करवा माटे बराबर, अथवा तो जे प्रोग्राम शुरू होय ए प्रोग्राम ने बंद करवा माटे बराबर। हूँ एक बार क्लिक करूँ छूँ अने अहीं कहे छे जो कई पण नोटिस आवे तो खूब ध्यानपूर्वक वाँचवानी। डू यू वॉन्ट टू क्लोज ऑल टैब्स ऑर ध करंट टैब, एटले के शूँ तमे एस्ट्रोल ने बंद करवा माटे जे क्लिक कर्युं छे तो शूँ तमे बधी टैब बंद करवा माँगो छो कि हाल में जे खुली छे ए ज टैब बंद करवा माँगो छो। तो हूँ अहीं क्लिक करीश क्लोज ऑल टैब कारण के मारे एक्सप्लोर विंडो बंद करवी छे, तो क्लोज ऑल टैब पर क्लिक करूँ छूँ। बधी विंडो एक साथ बंद थी जाए, बधी टैब एक साथ बंद थी गई एट्ले कि एक्सप्लोर पण बंद थी गयु। तो आ रीते मित्रों एक्सप्लोरर नो उपयोग करवानो रहे छे। हवे जोईए आगळ के यूआरएल बार। यूआरएल बार जे छे ए एड्रेस बार तरीके ओळखाय छे, आने एड्रेस बार पण कही शको छो, यूआरएल बार पण कही शको छो। केम तो के ते वेबसाइटनुं यूआरएल दर्शावे छे, एटले के वेबसाइटनुं सरनामुं दर्शावे छे। जो तमे बीजी साइटनी मुलाकात लेवा इच्छता हो तो हालनुं यूआरएल डिलीट करो अने नवुं यूआरएल टाइप करो। तो हालनुं यूआरएल हूँ डिलीट करूँ छूँ अने जे मारे नवी वेबसाइट ओपन करवी छे एनुं यूआरएल टाइप करूँ छूँ बराबर। तो आ नवुं यूआरएल टाइप करूँ बराबर, हवे एंटर आपूँ छूँ तो जे वेबसाइटनुं यूआरएल मैं टाइप करूँ ए वेबसाइट हवे मारी समक्ष आवी गई छे बराबर। विद्यार्थी मित्रों समझ पड़ी? ओके तो चालो आगळ वधीए। तो आ रीते एड्रेस बारनो उपयोग करवानो होय छे मित्रों। अगाउ कीधुं तुं एम आ सर्च बॉक्स छे, सर्च बॉक्सनी अंदर आपणे कीवर्ड्स आपवाना होय छे। हूँ केटला कीवर्ड्स आपीश एने लगता सर्चना परिणाम वेबसाइट मने दर्शावशे बराबर। तो हूँ अहीं सर्च करूँ छूँ कलरफुल रंगोली, एंटर आपूँ छूँ अने एंटर कर्या बाद आ कलरफुल रंगोलीना जेटला पण सर्चना परिणाम छे ए मने वेबसाइट बतावी रही छे। तो आ जे कलरफुल रंगोली लख्युं छे एने कीवर्ड्स कहेवाय। तमे जे कोई कीवर्ड्स आपो एने लगता सर्चना रिजल्ट्स आपणने वेबसाइट दर्शावे छे बराबर। तो आ रीते एड्रेस बार अने सर्च बॉक्स कार्य करे छे। तमे कोईपण वेबसाइट ओपन करवा माँगो छो ए वेबसाइटनुं ज्यारे नाम टाइप करता हो बराबर त्यारे खूब ध्यान राखवानुं छे स्पेलिंग मिस्टेक न थाय। अने बीजुं तमे एंटर की द्वारा पण आ वेबसाइट टाइप एड्रेस टाइप कर्या पछी एंटर की द्वारा पण तमे वेबसाइट ओपन करी शको छो, अथवा तो आ बटन छे गो बटन बराबर, ए गो बटननो उपयोग करीने पण वेबसाइट खोली शको छो बराबर। तो विद्यार्थी मित्रों आटलुं ध्यानमां राखजो। ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે બટન જોવા મળે છે એડ્રેસ બારની બાજુમાં। એક છે બેક બટન જે ડાબી તરફનો એરો બરાબર, બીજું છે ફોરવર્ડ બટન જેનો એરો છે જમણી તરફ બરાબર। તો આ બે બટનનો ઉપયોગ શું છે જોઈએ તો કે બેક બટનનો ઉપયોગ એ હાલના પેજ અગાઉ તમે મુલાકાત લીધી તે પેજ પર પાછા જવા માટે। ખાસ યાદ રાખજો મિત્રો, શબ્દો સાંભળજો ધ્યાનથી, હાલના પેજ અગાઉ અત્યારે જે પેજ ખુલ્લું છે એની અગાઉ તમે કયા વેબ પેજની મુલાકાત લીધી હતી તે પેજ ઉપર જવા માટે। તો હું બેક બટનનો ઉપયોગ કરું છું તો હાલમાં જે ખુલ્લું હતું એ પેજની અગાઉ જે પેજ હતું ત્યાં આવી ગયા, તો આ બેક બટનનો ઉપયોગ છે બરાબર। ત્યાર પછી છે બાજુનું બટન છે ફોરવર્ડ બટન બરાબર, એનો ઉપયોગ શું છે? બેક બટનનો ઉપયોગ કર્યા અગાઉના પેજ એટલે કે આગામી પેજ, એટલે કે બેક બટનનો ઉપયોગ કર્યા અગાઉનું જે પેજ હતું એને આગામી પેજ કહેવાય, એ પેજ પર જવા માટે ફોરવર્ડ બટન પર ક્લિક કરો। તો અત્યારે બેક બટનનો ઉપયોગ કર્યો ત્યારે આ રંગોલીવાળું રિઝલ્ટવાળું જે વેબ પેજ છે તે ખુલ્યું છે, પણ એની પહેલાં આપણે કયા વેબ પેજ પર હતા બરાબર? તો ગૂગલવાળા વેબ પેજ પર રાઈટ। તો ફોરવર્ડ બટન પર ક્લિક કરવાથી એ આગામી પેજ એટલે કે બેક બટનનો ઉપયોગ કર્યો હોય એ અગાઉનું પેજ તેના પર આપણે પહોંચી જઈશું। આ હું ક્લિક કરું છું અને આપણે એ પેજ ઉપર આવી ગયા। ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હાલમાં તમે જે જે વેબ પેજીસની મુલાકાત લીધી હોય એમને જોવા માટે એડ્રેસ બારની અંદર આવેલો આ ડાઉન એરો છે એના પરથી આપણે જોઈ શકીશું। અહીં ક્લિક કરું છું, હાલમાં આપણે જેટલી પણ વેબસાઇટની મુલાકાત લીધી છે એની યાદી તે દર્શાવે છે બરાબર। તો આ બટન દ્વારા તાજેતરમાં તમે મુલાકાત લીધી છે તે પેજની યાદી જોઈ શકાય છે
त्यार पछी एड्रेस बार नी जमणी बाजू पर तमे अगत्यना बे बटन जोई शकशो बराबर जेमा पहेलो छे वेब पेज ने रिफ्रेश करवा माटे रिफ्रेश बटन एटले के शुं तो के आ जे बटन छे रिफ्रेश बटन छे एना पर क्लिक करवाथी जे वेब पेज छे ए रिफ्रेश थई जाय छे एटले के तेनो उपयोग वेब पेज नी ताजी सामग्री डाउनलोड करवा माटे थाय छे तो रिफ्रेश बटन नो शुं उपयोग छे तो के वेब पेज नी ताजी सामग्री डाउनलोड करवा माटे तेनो उपयोग थाय छे बराबर त्यार पछी डाउनलोड प्रक्रिया बंद करवा माटे अहीं स्टॉप बटन पण आवेलू छे ज्यारे कोई विकट डाउनलोडिंग थती हशे तो अहीं ए बट आ रिफ्रेश बटन ए स्टॉप बटन तरीके दर्शावाशे आ रीते बराबर चौकड़ी वाळू बटन फरीथी जोई लो आ रीते चौकड़ी वाळू बटन दर्शावशे रेड कलर में अथवा तो हूँ फरीथी एक बार टाइप करूँ छूँ तमे जोजो के ए बटन एटले के आ रिफ्रेश ना स्थाने स्टॉप वाळू बटन आवे छे के नहीं एंटर बराबर अहीं जो आ स्टॉप बटन रेड थई गयुं छे तो ज्यारे कोई डाउनलोडिंग नी प्रक्रिया शुरू होय डाउनलोडिंग एटले तो आपणे खूब ज लिमिटेड आपणे एनु अर्थ करीए छीए डाउनलोड करवो एटले कोई विडियो सिलेक्ट करीने सॉन्ग सिलेक्ट करीने डाउनलोड करवो एने ज डाउनलोडिंग ना कहेवाय आपणी स्क्रीन ऊपर कोई पण माहिती आवी रही छे कोई वेबसाइट खुली रही छे कोई चित्र खुली रह्यु छे बराबर वेबसाइटनी ऊपर तो ए डाउनलोडिंगनी प्रक्रिया कहेवाय तो कोई पण एवी प्रक्रिया शुरू होय ने जो एने શરૂમાં અટકાવી હોય તો એ સ્ટોપ બટનનો ઉપયોગ થાય છે ડાઉનલોડ પ્રક્રિયા બંધ કરવા માટે સ્ટોપ બટનનો ઉપયોગ થાય છે આ રીતે સ્ટોપ બટન પર ક્લિક કરવાથી ડાઉનલોડિંગની પ્રક્રિયા બંધ થઈ ગઈ તો જુઓ જે પેજ ખુલી રહ્યું હતું એ અટકી ગયું ઓકે ચાલો ખ્યાલ આવી ગયો ચાલો હવે જોઈએ મેનુબાર વિશે મેનુબારમાં જોઈએ તો કેટલા મેનુ આવેલા છે तो के एक बे त्रण चार पांच मेनूबार विषय मैं तमने कीधु एम अगाउ डिटेल आपी दीधी छे मेनूबार नो उपयोग छे वेब पेज निहाळती वक्ते तमे उपयोग करो छो ते कमांड्स नी यादी आ मेनू धरावे छे आ दरेक मेनू नी अंदर कमांड्स आपेला छे वेब पेज नो वेब पेज ऊपर प्रक्रिया करवी होय बराबर ब्राउजर नो कोई उपयोग करवो होय तो एना माटेना कमांड्स आ विविध मेनूओ नी अंदर आपवामां आवेला છે ત્યાર પછી એક્ટિવ ટેબ વિશે પણ તમને માહિતી આપી દીધી મેં બહુ સારી રીતે બે ટેબ ઓપન કર્યા હતા એક પર યાહુ અને એક પર ગૂગલ બરાબર એવી રીતે એક્ટિવ બારનો ઉપયોગ કીધો તો મેં તમને કે કઈ રીતે આ એક્ટિવ બાર કામ કરે છે તો કે હાલમાં જે વેબસાઇટ ખુલ્લી હોય એનું ટેબ એ આપણને હાઇલાઇટ થયેલું એટલે કે એક્ટિવ જોવા મળશે અને બીજી ટેબ ઉપર પણ એક વેબસાઇટ ખુલ્લી છે પણ હાલમાં તે આપણી સમક્ષ આપણી સામે નથી એટલા માટે એ હાઇલાઇટ થયેલી જોવા મળતી નથી બ્લેક કલરમાં તમે જોઈ રહ્યા છો યાહુની વેબસાઇટનું ટેબ બરાબર તો અને એને એક્ટિવ કરવી હોય તો સીધું એના ટેબ ઉપર ક્લિક કરવાથી એને આપણે એક્ટિવ કરી શકીએ છીએ તો એક્ટિવ ટેબ હાલમાં તમે નિહાળી રહ્યા છો તે વેબસાઇટ અથવા વેબ પેજનું નામ દર્શાવે છે તો આપણે યાહુની વેબસાઇટ જોઈ રહ્યા છીએ તો તેનું નામ આપણને એ એક્ટિવ ટેબ ઉપર જોવા મળી રહ્યું જો ગૂગલની વેબસાઇટ ઉપર આપણે મુલાકાત લઈએ તો એક્ટિવ ટેબની અંદર આપણે ગૂગલની વેબસાઇટનું નામ એટલે કે ગૂગલ જોઈ રહ્યા છીએ બરાબર તો આ થયું એક્ટિવ ટેબ ત્યાર પછી આગળ જોઈએ મિત્રો અગાઉ મેં તમને કીધું હતું એમ કે કોઈ પ્રક્રિયા શરૂ હોય ને જે તે એક્ટિવ ટેબની અંદર તો ત્યાં તમને અહીં ગોળ સર્કલ ફરતું જોવા મળશે જે શું જણાવે છે કે ડાઉનલોડિંગની પ્રક્રિયા શરૂ છે દાખલા તરીકે હું અહીંયા સર્ચ કરી રહ્યો છું વૈદિક મેથ ટ્રિક્સ ઇન ગુજરાતી આ રીતે ટાઈપ કર્યું બરાબર વૈદિક મેથ્સ ટ્રિક્સ ઇન ગુજરાતી એન્ટર આપું છું તો તમે જોઈ રહ્યા છો કે અહીં ડાઉનલોડિંગની પ્રક્રિયા દર્શાવી રહ્યું હતું બરાબર અને જ્યારે એ ડાઉનલોડિંગ પૂર્ણ થાય એટલે તરત જ જે તે વેબસાઇટનો જે લોગો હોય એ તમને અહીં સ્થિર થયેલો જોવા મળે છે બરાબર ત્યાર પછી જોઈએ સ્ટેટસ બાર સ્ટેટસ બાર એટલે કે આ ભાગ ટાસ્ક બારની ઉપર પ્રોગ્રામનો જે સૌથી નીચેનો ભાગ છે એટલે કે ખુલેલી વિન્ડોનો સૌથી નીચેનો ભાગ એને સ્ટેટસ બાર કહેવાય તે એક્સપ્લોરર વિન્ડોનું હાલનું સ્ટેટસ દર્શાવે છે સ્ટેટસ બાર શું દર્શાવે છે તે એક્સપ્લોરર વિન્ડોનું હાલનું સ્ટેટસ દર્શાવે છે બરાબર કોઈ પણ ડાઉનલોડિંગની પ્રક્રિયા પૂર્ણ થાય તો અહીં ડાઉનલોડ ડન લખેલું આવે છે અથવા ખાલી ડન લખેલું આવે અથવા ક્યારેક કાંઈ પણ લખેલું આવતું નથી
बराबर। त्यार पछी वच्चेना भागनी अंदर इंटरनेट साथे संकळायेल, इंटरनेट साथे कनेक्टेड छे के नहीं ते दर्शावे छे, पण अत्यारे ए जरूरी नथी नवा वर्जन नी अंदर, एटले अहीं आपवामां आव्युं नथी। अने छेल्ले आपणे जरूर पड़े ए झूम नुं लेवल, बराबर। ए झूम नुं लेवल अहीं जमणी तरफ खूणामां स्टेटस बार ऊपर दर्शावेलुं छे, हालमां 100% छे। एने वधारवा के घटाड़वा माटे चेन्ज झूम लेवलना बटन ऊपर, एटले बाजूमां जे डाउन एरो आव्यो छे एना ऊपर क्लिक करीशुं, अने आपणे झूम वधारवुं के घटाड़वुं होय तो अहींथी आपणे वधघट करी शकीए छीए। જ્યારે સ્ક્રીન પર સંપૂર્ણ વેબ પેજ દેખાય છે ત્યારે તમે સ્ટેટસ બારની ડાબી બાજુએ ડન શબ્દ જોઈ શકો છો, બરાબર। તમે કનેક્ટિવિટી આઇકોન પણ જોઈ શકશો, તમે ઇન્ટરનેટ સાથે જોડાઓ છો ત્યારે જ તે દેખાય છે, બરાબર। હવે આપણે આગળ જોઈશું વેબસાઇટની મુલાકાત લેવા। કોઈ પણ વેબસાઇટની મુલાકાત લેવી હોય તો આપણે સ્ટાર્ટિંગથી શરૂ કરીએ એક્સપ્લોરર વિન્ડોને ખોલવાથી, બરાબર। હું એક્સપ્લોરર ઇન્ટરનેટ એક્સપ્લોરર પ્રોગ્રામના આઇકન ઉપર ક્લિક કરું છું, विंडो खुले छे। अने हवे आपणे जोईए के तमे जे वेबसाइटनी मुलाकात लेवा मांगता होय, सौथी पहला तो ए वेबसाइटनुं नाम टाइप करो। आपणे अहीं google.com टाइप कर्युं छे, अने त्यारबाद टाइप कर्या बाद फरीथी चालो भूसी नाखू छू आखू बस, अने हवे हुं टाइप करुं छुं www.google.com। અને એ નામ ટાઈપ કર્યા બાદ આ ગો બટન છે, ગો બટન ઉપર ક્લિક કરો, એ વેબસાઇટ તમને તમારી સામે જોવા મળશે, બરાબર। ત્યાર પછી હવે તમારે આ વેબસાઇટ નથી જોવી, બીજી વેબસાઇટ જોવી છે જે છે navneet.com, તો તેને ઓપન કરવી હોય તો તે પણ કરી શકો છો, બરાબર। હું અહીં ટાઈપ કરું છું www.navneet.com અને ત્યાર પછી ગો બટન ઉપર ક્લિક કરું છું, તો આ રીતે એડ્રેસ બારમાં જે વેબસાઇટ જોવા માંગતા હોય તેનું એડ્રેસ એટલે કે URL ટાઈપ કરવું, ત્યાર પછી ગો બટન ઉપર ક્લિક કરવું અથવા તો એન્ટર આપવું। અહીં આપણી સમક્ષ નવનીતની વેબસાઇટ ખુલી ગઈ છે મિત્રો। અને વેબસાઇટમાં આપણે ઘણી બધી માહિતી જોઈ રહ્યા છીએ, 100% પર કરી દઉં છું, આ રીતે વિગત મને જોવા મળી રહી છે, બરાબર। ગણતરીની સેકન્ડોમાં કેટલીક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે મિત્રો, કે મેં નવનીતની વેબસાઇટનું નામ ટાઈપ કર્યું અને અહીં ગોળ સર્કલ ફરી રહ્યું હતું, બરાબર। જે જણાવી રહ્યું હતું કે ડાઉનલોડિંગની પ્રક્રિયા શરૂ છે, અને જેવી પ્રક્રિયા પૂર્ણ થઈ નવનીતનો લોગો અહીંયા હું સ્થિર જોઈ શકું છું। જે સમયે એ વિગતો ડાઉનલોડ થઈ રહી હતી ત્યારે સ્ટેટસ બારની અંદર એ વિગતો ડાઉનલોડ થઈ રહી છે એવું લખાણ પણ અહીં જોવા મળી રહ્યું હતું સ્ટેટસ બાર ઉપર। હવે આગળ જોઈએ કે જોડાણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ એટલે કે પૂરેપૂરી વેબસાઇટ ખુલી ગઈ છે ત્યારે આ લોગો આપણને સ્થિર જોવા મળી રહ્યો છે, અને એકવાર ડન લખેલું પણ આવ્યું હતું, બરાબર। તો આ રીતે કોઈ પણ વેબસાઇટ ખુલે છે અને આ રીતે દર્શાવે છે। હવે વાત કરીએ કે બેક બટન અને ફોરવર્ડ બટનનો ઉપયોગ, તો કે બેક બટનનો ઉપયોગ શું છે, તો કે હાલના વેબ પેજ પરથી અગાઉના વેબ પેજ પર પાછા જવા માટે, તો હું બેક બટન આપું છું, બરાબર। પહેલાં આપણે ગૂગલના વેબ પેજ પર હતા, ત્યારથી આપણે ત્યાર પછી આપણે નવનીતની વેબસાઇટ ઓપન કરી હતી અને ત્યાં પહોંચ્યા હતા, બેક બટનનો ઉપયોગ કરવાથી આપણે અગાઉનું વેબ પેજ એટલે ફરીથી ગૂગલના વેબ પેજ ઉપર આવી ગયા છીએ। ત્યાર પછી ફોરવર્ડ બટન આગામી પેજ એટલે કયું પેજ, તો કે બેક બટનનો ઉપયોગ કર્યો એ અગાઉ તમે મુલાકાત લીધેલ પેજ ઉપર જવા માટે, એટલે બેક બટનનો ઉપયોગ કર્યા પહેલાં આપણે જે વેબ પેજ પર હતા, કયું વેબ પેજ હતું મિત્રો, નવનીતની વેબસાઇટ હતી navneet.com, ત્યાં પાછા જવા માટે આપણે ફોરવર્ડ બટન પર ક્લિક કરીએ છીએ અને એ પેજ ઉપર આપણે આવી ગયા મિત્રો। આપણે બટનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે અહીં જો સ્ટેટસ બાર દર્શાવે છે, વિગતો દર્શાવે છે, વિગતો ડાઉનલોડ કરે છે અને એની વિગત આપણને દર્શાવે છે, તો કે પ્રોગ્રામનું જે એક્સપ્લોરર પ્રોગ્રામનું જે હાલનું સ્ટેટસ છે તે સ્ટેટસ બાર દર્શાવી રહ્યું છે।
हाइपरलिंक ए बीजा वेब पेज पर जवानों शॉर्टकट है। आप हाइपरलिंक विषे भणीशुं अत्यारे। हाइपरलिंक ए बीजा वेब पेज पर जवानों शॉर्टकट है। लांबू यूआरएल टाइप कर्या सिवाय हाइपरलिंक तमने अन्य वेब पेज के वेबसाइट पर जवा दे छे। हाइपरलिंक इमेज अथवा तो टेक्स्ट होई शके छे। ज्यारे तमे हाइपरलिंक पर जशो त्यारे एरो बदलाईने निर्देश करता हाथ जेवो देखाशे। एटले के हुं अत्यारे फरी बेक वडे गूगल पर आवुं छुं अने आपणे अहीं कंई सर्च करीए जेबी एंड कार्प विद्या संकुल बराबर। तो अहीं आपणे सर्च रिजल्ट जोवा मळे छे। तमे जोई शको छो कि आ अत्यारे जे वेब पेज खोल्युं छे जे सर्चना रिजल्ट छे एमां ब्लू कलरथी जे लखाण तमने देखाई रह्युं छे ने ए हाइपरलिंक थयेलुं छे। ए शुं सूचवे छे कि तमे ए ब्लू कलरना लखाण ઉપર ક્લિક કરશો તો ત્યાંથી તમે સીધા કોઈ વેબ પેજ ઉપર પહોંચી જશો અથવા તો ત્યાં ક્લિક કરવાથી કોઈ ચોક્કસ વેબ પેજ ખુલશે અને જેવા આપણે માઉસ પોઇન્ટર ત્યાં લઈ જઈએ છીએ તો તે એક હાથના આકારવાળું બની જાય છે। એટલે કે શું થશે, નિર્દેશ કરતા હાથ જેવું દેખાય છે। એટલે કે નિર્દેશ કરવો એટલે ઈશારો કરવો બરાબર, એ હાથ જેવા નિશાનીમાં ફેરવાઈ જાય છે। તો આ રીતે આપણે ક્લિક કરી हाइपरलिंक ऊपर क्लिक करी जे ते चौक्कस वेब पेज जोई शकीए छीए। हाइपरलिंक ऊपर क्लिक कर्यो, डाउनलोडिंग नी प्रक्रिया शुरू हती बराबर, गोड़ चकरडी फरती हती अने ए वेबसाइट नी अहींया विगतो आपणने जोवा मळे छे। आ जे बटन्स छे ए पण एक प्रकारना हाइपरलिंक छे। कई रीते खबर पड़ी, जेवो हुं माउस पॉइंटर त्यां लई जाउं छुं, निर्देश करता हाथ जेवो माउस पॉइंटर थई गयो छे बराबर। तो ए जणावे छे कि आ पण एक हाइपरलिंक છે અને ક્લિક કરવાથી હું કોઈ પણ ચોક્કસ વેબ પેજ ઉપર પહોંચી જઈશ। ક્લિક કરું છું અને એક બીજું વેબ પેજ ખોલ્યું કે જ્યાં જુદી જુદી ડિટેલ્સ મને જોવા મળી રહી છે બરાબર। ફરીથી એક હાઇપરલિંક ઉપર ક્લિક કરું છું અને एक वेब पेज खुली गयु मित्रों बराबर। तो आप बेक बेक पर जाइने फरी गूगल पर आ जाइए। तो आ रीते हाइपरलिंक वर्क करे छे। बेक अने फॉरवर्ड बटन नो उपयोग मैं तमने कही दीधो बराबर। हवे बात करिए, पाछा हूँ फॉरवर्ड बटन थी जे वेबसाइट पर हतो त्यां आवुं छुं। केम तो के हवे मारे बीजा एक बटन नी माहिती तमने आपवानी छे। ए बटन छे होम बटन, ए तमे क्यां जोई शकशो बराबर। तो ए तमे जोई शकशो कमांड बार में। कमांड बार नी अंदर आ होम बटन आवेलुं छे। आ बटन ने होम बटन कहेवाय। एना पर क्लिक करवाथी शुं थशे, तमे डिफॉल्ट होम पेज पर पाछा जशो। एटले के ब्राउजरनुं जे डिफॉल्ट होम पेज सेट करेलुं हशे त्यां पहोंची जशो। आपणे इंटरनेट एक्सप्लोरर में डिफॉल्ट होम पेज तरीके कई वेबसाइट सेट करी थी, तो google.com। तो होम पर क्लिक करवाथी आपणे ए वेबसाइट खुली जवी जोईए, ए वेब पेज आपणी समक्ष आवी जवू जोईए। क्लिक करूँ छूँ, आवी गयो मित्रों। तो कि आ आपणो डिफॉल्ट होम पेज छे, एटले के अगाउथी सेट करेलू होम पेज, अने त्यां आपणे पाछा आवी गया। क्या बटन की मदद थी? होम बटन की मदद थी। होम बटन नो उपयोग शुं? डिफॉल्ट होम पेज पर जवा माटे। चलो त्यार पछी रिफ्रेश बटन नो उपयोग, तो वेब पेज रिफ्रेश करवा माटे अथवा तो वेब पेज नी ताजी माहिती डाउनलोड करवा माटे बराबर। त्यार पछी स्टॉप बटन, तो के डाउनलोडिंग प्रक्रिया बंद करवा माटे। जो तरत रिफ्रेश करी रह्यो तो डाउनलोडिंग शुरू थयुं तेवुं ज मैं स्टॉप करी दीधुं, तो डाउनलोडिंग नी प्रक्रिया अटकी गई। जे गूगल नुं वेब पेज खुली रह्युं हतुं ते अटकी गयुं, फरीथी रिफ्रेश आपीने खुली जशे बराबर। तो आ रीते आपणे आपणा ब्राउजरनी अंदर विविध एक्टिविटीज करी छे बराबर। अहीं तमे रिफ्रेश करवा माटे जरूर नथी कि आ जग्याए आ बटनों ज उपयोग करो बराबर, रिफ्रेश बटनों ज उपयोग करो। अहीं रिफ्रेश लखेलू छे, एनी बाजूमां F5 लखेलू छे, एटले के आपणा कीबोर्ड पर F5 कीनी मददथी पण आपणे वेब पेजने रिफ्रेश करी शकीए छीए। तो बराबर मित्रों, आशा छे तमने आ बधी माहिती खूब ज सारी रीते समझ पड़ी गई हशे। तो आ विगत अहीं हुं आ टॉपिक पूर्ण करूँ छूँ। हवे पछीनो आपणे आवता विडियोमां जोशुं। अस्तु।